પરિણામની ગણતરીના કલાકો બાકી છે અને તે પહેલા આવ્યા એક્ઝિટ પોલ. એક્ઝિટ પોલમાં જે આંકડાઓ સામે આવ્યા તેનાથી ઘણા બધા લોકોને ઘણા બધા પ્રશ્ન થતા હશે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં એવું જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં લગભગ 24-25 સીટ જીતી રહ્યું છે, સુરતને ઇન્ક્લુડ કરીને, સુરતને સામેલ કરીને. એકાદ બેઠક પર કોંગ્રેસને જીત મળી શકે છે. એક સર્વે એવો પણ આવ્યો જેમાં ચાણક્યના સર્વેમાં એવું કહેવામાં આવ્યું કે 2 સીટ આમ આદમી પાર્ટી જીતી રહી છે, એટલે કે ભાવનગર અને ભરૂચ. સવાલ એ થાય કે જો ચર્ચાઓ આપણે કરતા હતા કે ભારતીય જનતા પાર્ટીના જે જીતનો રથ છે એને રોકવામાં ક્ષત્રિય આંદોલન કદાચ એક મોટી ભૂમિકા ભજવે, આપણે વાત કરતા હતા કે ક્ષત્રિય આંદોલનની અસર બેઠકો પર થશે, આપણે વાત કરતા હતા, ક્ષત્રિયો ખુદ સંકલન સમિતિ અને ક્ષત્રિયોની સંકલન સમિતિના વડાઓ વાત કરતા હતા કે ભારતીય જનતા પાર્ટીને 7 બેઠક પર નુકસાન જશે અને 4 બેઠક પર રસાકસી ભર્યો માહોલ થશે. ક્ષત્રિયોએ પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો અને સારી લડાઈ આપી, અને હજુ પણ જે તેમની જાહેરાત છે કે 4 તારીખ બાદ તેમનું આંદોલન યથાવત રહેશે અને કદાચ એ ન્યાય માટે એ લડાઈ લડશે અને એ સમાજનો નિર્ણય છે. પરંતુ ક્ષત્રિય સમાજે જ્યાં જ્યાં પણ વિરોધ કર્યો, જે જે પણ પ્લાન કર્યો, એ એન્ડ સમયે એટલો ઊંધો પડી ગયો એવું દેખાયું કે જેની અસર લોકસભાના પરિણામો પર દેખાશે કે કેમ તે સંશય છે. હું શા માટે આવું કહી રહ્યો છું, 2-3 દાખલા આપી દઉં તમને. પીટી જાડેજાનો ઓડિયો વાયરલ થઈ ગયો. પદ્મિની બા પહેલાં જે સંકલન સમિતિમાં અથવા તો ક્ષત્રિય સમાજની સાથે હતા, આંદોલનમાં હતા, બાદમાં તેમણે ઘણા બધા આક્ષેપ કર્યા, ગંભીર આક્ષેપ કર્યા. કેટલાક રાજવી પરિવારો જેમણે પહેલાં સમર્થન કર્યું, ત્યારબાદ તેમણે ટેકો જાહેર કર્યો, અથવા તો રૂપાલાને માફ કરવા જોઈએ, અથવા તો ભારતીય જનતા પાર્ટીની અમે સાથે છીએ એવી વાત કરી દીધી. કહેવાનો ભાવાર્થ એ છે કે ક્ષત્રિયોના આ બખતરમાં બાકોરું ત્યારે જ પડી ગયું હતું જ્યારે સંકલન સમિતિ અને સમાજની અંદરના રહેલા કેટલાક લોકો પોતાના નિવેદનથી ફરી ગયા અથવા તો પોતાનો ટ્રેક જ બદલી લીધો. તેમ છતાં સંકલન સમિતિની છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમણે જાહેર કર્યું કે 4 તારીખ પછી અમે આંદોલન અમારું આગળ વધારીશું, ત્યારે પણ એ વાત હતી કે અમે 7 બેઠક પર ભારતીય જનતા પાર્ટી હારી રહી છે. એક્ઝિટ પોલના અનુમાનને થોડા સમય માટે સાચું માની લઈએ તો એનો મતલબ એ થયો કે એકાદ 2 બેઠકને બાદ કરતાં ક્ષત્રિય સમાજના આંદોલનની અસર મહદ અંશે ઓછી છે અથવા તો ઓછી પડી છે. હવે આ અનુમાન માત્ર છે, કે શેના ઉપરથી? એક્ઝિટ પોલ ઉપરથી. જો ક્ષત્રિય આંદોલનની અસર થઈ હોય, હવે એક બેઠક જે જીતવાની વાત છે એ છે કે કોંગ્રેસ કઈ બેઠક જીતી શકે, તો બનાસકાંઠાનું નામ સંભળાઈ રહ્યું છે, આણંદનું નામ સંભળાઈ રહ્યું છે. જો આમ આદમી પાર્ટી 2 બેઠક જીતે તો એમાં ભાવનગર એક છે ને એક ભરૂચ છે. હવે ભરૂચ અને બનાસકાંઠાને થોડા સાઈડ પર રાખીએ તો આ 2 બેઠક આણંદ અને ભાવનગર, આણંદમાં સૌથી વધુ ક્ષત્રિય વોટર્સ છે, સૌથી વધુ ક્ષત્રિય મતદારો છે, અને આણંદની ક્ષત્રિય સમાજની જે સભા મળી એના દ્રશ્યો પણ એ જાહેર કરતા હતા કે અહીંયા આણંદમાં ક્ષત્રિય સમાજની એકતા કેટલી છે. બીજું, ભાવનગરમાં પણ રાજેન્દ્રસિંહ ચુડાસમા હોય કે ભાવનગરના રાજવી હોય, તેમણે ખુલ્લા મેદાનમાં આવીને પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કર્યો હતો અને ભાવનગરમાં પણ એક સભા મળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એક્ઝિટ પોલને જો ધ્યાન પર લઈએ તો આ 2 બેઠક અથવા તો કહો આનાથી વધુ એક બેઠક પર નુકસાન ભારતીય જનતા પાર્ટીને જશે કે કેમ તેની ચર્ચા છે. મૂળ વાત એ છે કે જો એક્ઝિટ પોલના અનુમાનને સાચું માની લઈએ તો ક્ષત્રિય સમાજના આંદોલનની અસર જેવી થવી જોઈતી હતી અથવા તો જેવી વાતો થતી હતી એટલી થતી દેખાઈ રહી નથી હાલ પૂરતી. એનો મતલબ એવો પણ નથી થતો કે ક્ષત્રિય સમાજનો રોષ અથવા તો ક્ષત્રિય સમાજનો અવાજ શીર્ષ નેતૃત્વ સુધી નથી પહોંચ્યો. ખુદ ભારતીય જનતા પાર્ટી જાણે છે
કે ક્ષત્રિય સમાજની નારાજગી કેટલું મોટું નુકસાન કરી શકે છે. અને ત્રીજો અને અંતિમ મુદ્દો એ છે કે ક્ષત્રિય સમાજની, જો એકંદરે માની લઈએ કે ક્ષત્રિય સમાજના આંદોલનની અસર ઓછી થઈ છે, તો તેની પાછળનું કારણ ઘરમાં જ, ખુદના સમાજમાં જ રહેલા કેટલાક એવા લોકો પણ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમણે અંત સમયે સમાજનો અથવા તો સમિતિનો સાથ છોડી દીધો. જો કે ક્ષત્રિય સમિતિ પહેલાં જ જાહેર કરી ચૂકી છે કે પરિણામ આવ્યા બાદ પણ તેઓ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરતા રહેશે. આ બધા જ એનાલિસિસમાં અથવા તો શક્યતાઓમાં હું આપને બહુ સ્પષ્ટપણે કહેવા માગું છું કે એક્ઝિટ પોલ એ એક્ઝિટ પોલ નથી. એના એક બે કારણ આપી દઉં, એનું એક બે તમને એક્ઝામ્પલ ઉદાહરણ આપી દઉં. 2004માં જે લોકસભા થઈ એની પહેલાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, ઇન્ડિયા શાઇનિંગનો જોરશોરથી નારો અપાયો હતો અને તમામ લોકો કહી રહ્યા હતા કે એનડીએ શાસનમાં આવશે, અને એક્ઝિટ પોલ પણ એ કહી રહ્યા હતા કે આ વખતે એનડીએ શાસનમાં આવશે ને. પરંતુ પરિણામ જ્યારે આવ્યા ત્યારે સરકાર કોંગ્રેસની યુપીએની બની હતી. આવું જ 2009માં પણ થયેલું છે. આવું 2017માં ગુજરાત વિધાનસભાનું તમને સીધું એક્ઝામ્પલ આપી દઉં. એક્ઝિટ પોલ ગુજરાત વિધાનસભા 2017માં ભારતીય જનતા પાર્ટીને 130-125થી વધારે સીટો કહી રહ્યા હતા, પરંતુ 100 બેઠક પણ ભાજપ ન મેળવી શક્યું. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે અમે જે એનાલિસિસ કર્યું અત્યારના, એનો મતલબ માત્ર ને માત્ર એક્ઝિટ પોલના અનુમાનથી છે. અને એક્ઝિટ પોલનું જે અનુમાન છે તેને સાચું જ માની લેવું એ બિલકુલ વાજબી નથી અને જરૂરી પણ નથી. 4 તારીખે પરિણામ છે અને પરિણામમાં જ એ ખ્યાલ આવી જશે કે ક્ષત્રિય સમાજનો આક્રોશ, ક્ષત્રિય સમાજનો વિરોધ ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન કરશે અને સાથોસાથ કોંગ્રેસને અથવા કહો ઇન્ડિયા ગઠબંધનને કેટલો ફાયદો કરાવશે. કારણ કે એક બેઠક જે જીતવાની ચર્ચાઓ ચાલી રહી છે, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તેમાંથી 2-3 બેઠકો એવી છે જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે. અને એવી ચર્ચા ચારે કોર છે અને સૌ કોઈ જાણે છે કે જો કોંગ્રેસ આ કોઈ બેઠકમાંથી જીત્યું તો તેમાં મહત્ત્વપૂર્ણ રોલ ક્ષત્રિય સમાજના વોટર્સનો હશે. ગણતરીની કલાકો બાકી છે અને પરિણામ સ્પષ્ટ થઈ જશે. પળે પળની અપડેટ્સ માટે આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહેશો. જો આપને વિડીયો ગમ્યો તો શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારી કમેન્ટ્સમાં તમારા વિચાર જરૂર જણાવજો. અને જો હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને એટલે કે નિશિત રાજ્યગુરુને આપો રજા. નમસ્કાર.